નમસ્કાર મિત્રો, અત્યારે આપણે જે લક્ષ્મીનારાયણ ચોકથી જે ધ્રાંગધ્રા દરવાજો છે ત્યારે મેઇન બજારમાં છીએ. અને આ બજાર જો આપણે 30 તારીખે જે ભવ્ય શોભાયાત્રા જે રામોત્સવ રામનવમીના દિવસે નીકળવાની છે તેના અવસરૂપે આજ બધા જે સ્વયંભૂ જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે રામોત્સવનું આયોજન કરેલું છે ત્યારે હળવદની મેઇન બજાર આપણા નવયુવાનો સુશોભિત કરી રહ્યા છે. ત્યારે આપણા હળવદની મેઇન બજારમાં છીએ મિત્રો. અને આપણા તમે જોવો છો જે ભગવા રંગની જન્યુથી મેઇન બજાર સુશોભિત કરી છે મિત્રો. સ્વયંભૂ નવયુવાનો 101 થી વધારે નવયુવાનો અત્યારે આપણી જે મેઇન બજાર છે તેને સુશોભિત કરી રહ્યા છે. એમનો લાઈવ નજારો દેખાવા માટે તમે અત્યારે આપણે લાઈવ થયા છે. આ ધ્રાંગધ્રા દરવાજો છે મિત્રો. અને અત્યારે આપણે અસારા નાખવું છે મિત્રો. અત્યારે આપ લાઈવ દ્રશ્યો જોવો છો કે નવયુવાન ઉત્સાહભેર અત્યારે જે સરાનાકો ખાતે અત્યારે સુશોભન કરી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જે 30મી એટલે કે શુક્રવારના રોજ બપોર પછી 3:30 યાત્રાનું આયોજન કરીશું. તેના ભાગરૂપે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદના અને તમામ 18 વર્ણના નવયુવાનો અત્યારે સરાનાકા ખાતે સુશોભન કરી રહ્યા છે, ભગવા રંગની ધજાને લહેરાવી રહ્યા છે. થોડોક નેટવર્ક ઇશ્યુ અત્યારે આપણે આ સરાનાકે તમે જોવો છો કે આ નવયુવાનો છે એ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના એ અત્યારે સરાનાકા ખાતે. જોકે લક્ષ્મીનારાયણ ચોકથી આપણે જે ગાયત્રી મંદિર છે બ્રાહ્મણની ભોજનશાળા ત્યાં સુધી શોભાયાત્રાનું આયોજન કરેલું છે. અને આ જે બધા નેટવર્કનો ઇસ્યુ વધારે છે મિત્રો, નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે લાઈવ અડધેથી કટ થઈ જાય છે. અત્યારે સરાનાકે ખાતે છે મિત્રો આપણે. અને અત્યારે જે વિશ્વ હિન્દુ પરિષદના જે નવયુવાનો છે જય જય શ્રીરામના નારા પણ સાથોસાથ લગાવી રહ્યા છે. અને બધાને ઉત્સાહ પણ એટલો છે મિત્રો કે અત્યારે જે એટલે કે શુક્રવારના રોજ જે રામનવમી દિવસે જે ભવ્ય શોભાયાત્રાનું જે આયોજન કરેલું છે અને અત્યારે આ મિત્રો બધા અને જે મિત્રો છે તે પણ જય જય શ્રીરામના નારા સાથે અત્યારે રોજની મેઇન બજાર જે શોભાયાત્રા છે મિત્રો જે 30મીએ નીકળવાની છે શુક્રવારના રોજ જે બપોર પછી 3:30 વાગે જે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે તે લક્ષ્મીનારાયણ ચોકથી જે આપણે બ્રાહ્મણની ભોજનશાળા છે ગાયત્રી મંદિર ત્યાં સુધીનું શોભાયાત્રાનું આયોજન કરેલું છે. તે ભાગરૂપે અત્યારે વિશ્વ હિન્દુ પરિષદના તથા બજરંગ દળના અને જે આપણા 18 વર્ણના જે નવયુવાનો છે તે અત્યારે સરાનાકા ખાતે અને જે મેઇન બજાર છે સુશોભન કરી. સોરી મિત્રો, થોડોક નેટવર્ક ઇસ્યુ છે એટલે નેટવર્કમાં પ્રોબ્લેમ પડી રહ્યો છે. અત્યારે આપ જુઓ છો કે જે લક્ષ્મીનારાયણ ચોકથી જે 30મી આપણે જે શુક્રવારના રોજ જે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે તેના ભાગરૂપે અત્યારે જે એના ભાગરૂપે અત્યારે જે 100થી પણ વધુ નવયુવાનો અત્યારે જે મેઇન બજાર જે લક્ષ્મીનારાયણ ચોકથી જે બ્રાહ્મણની ભોજનશાળા ગાયત્રી મંદિર સુધી જે સુશોભન કરી રહ્યા છે ઉત્સાહભેર. અને શોભાયાત્રાનું આયોજન મિત્રો 30મીએ શુક્રવારના રોજ બપોર પછી 3:30 વાગે લક્ષ્મીનારાયણ ચોકથી અને અત્યારે જે મેઇન બજારથી જે બ્રાહ્મણની ભોજનશાળા સુધી જે સુશોભન આ ભગવા રંગની ધજાઓ લગાવવામાં આવી રહી છે આપણે જોઈ રહ્યા છો. અને છેક મેઇન બજારે આપણને રસ્તો મેં તમને બતાવ્યો.
અને અત્યારે જે રથયાત્રાના ભાગરૂપે અત્યારે જે આ નવયુવાનો ઉત્સવને અમુક આપણે નવયુવાનો સાથે આપણે ચર્ચા પણ કરીશું, સાથોસાથ એમને પૂછું ખરા પણ. અને આપણી સાથે તપનભાઈ દવે પણ છે. તપનભાઈ, આપણે જે 30મી જે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે તેના ભાગરૂપે અત્યારે આ નવયુવાનોમાં કેવો ઉત્સાહ છે? અત્યારે છેલ્લી 1.5-2 કલાકથી આપણે હળવદના જે રામ ભગવાનની સેના કહી શકાય તેવા યુવાનો ઉત્સાહભેર સ્વયંભૂ રીતે પૂર્વ તૈયારી રૂપે જે સુશોભનની કામગીરી ચાલી રહી છે તેમાં સ્વયંભૂ રીતે જોડાયા છે, જેમાં હળવદના તમામ વિસ્તારમાંથી અને 18 વર્ણના યુવાનો આ ભગવાન શ્રી રામની સેવા માટે આવ્યા છે અને ઉત્સાહભેર જેને કહેવાય રહ્યા છે સનાતન ધર્મ માટે. ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી જ્યારે થવા જઈ રહી છે ત્યારે ટૂંકા ગાળામાં જે વેપારી મિત્રોને જે વિચાર આવ્યો હતો એ વિચાર એક મોટું સ્વરૂપ લેતો જઈ રહ્યો છે. અને આપ બધાને ખ્યાલ છે કે અત્યારે પણ અત્યારે રાત્રે 11 વાગવા જઈ રહ્યા છે, તેમ છતાંય 100 થી 150 યુવાનો સ્વયંભૂ રીતે જોડાયેલા છે અને સેવા કરી રહ્યા છે. ત્યારે રામનવમીના દિવસે જે અનેરો ઉત્સાહ હશે અને હળવદની ગલીએ ગલીએ ભગવાન શ્રી રામના નાદથી જય નાદથી ગુંજી ઉઠશે. વિજયભાઈ કિંગોર આવો. હા મિત્રો, વિજયભાઈ બોલો. એક આપણી સાથે એક નવયુવાન વિજયભાઈ ગિંગોરા જે બજરંગ દળ સાથે જોડ. શું કહેશો વિજયભાઈ, જે આ 30મી તારીખે જે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે અને અત્યારે ઉત્સાહભેર બધા નવયુવાનો અત્યારે તો આપ જોડાયા છે? ઉત્સાહભેર આજરોજ છેલ્લી 2 થી 2.5 કલાકથી હળવદના નવયુવાનો બધાએ જોડાયા છે અને 2 થી 2.5 કલાકમાં હળવદ આખું સુશોભન કરી રહ્યું છે. અનેરો ઉત્સાહ છે અને ભગવાન શ્રી રામની જે રથયાત્રા નીકળવાની છે એમાં હળવદ તથા હળવદ તાલુકાની સર્વે ધર્મપ્રેમી જનતાને અમે આ રથયાત્રામાં જોડાવા માટે આહ્વાન કરીએ છીએ. જય શ્રી રામ. જે આપણે લક્ષ્મીનારાયણ મંદિરના જે મહંત છે જે દીપકદાસજી બાપુ, એમને પણ 18 વર્ણ જે લક્ષ્મી દીપકદાસજી મહારાજ છે એમને પણ હળવદની જનતાને આહ્વાન કરેલું છે કે ધર્મપ્રેમી નવરાત્રિના નકોરડા જેને કહેવાય પ્રવાહી ઉપર અપવાશે, તેમ છતાં પણ છેલ્લા 2 કલાકથી તેઓ અત્રે સેવા આપી રહ્યા છે. તેમને જેવા અનેક કાર્યકર્તાઓ અત્યારે સેવા આપી રહ્યા છે તમામને બિરદાવવા લાયક છે. શ્રી રામ જન્મોત્સવ સમિતિ તમામ યુવાનોને વંદન સાથે બિરદાવે છે. અત્યારે જે સુશોભનમાં અત્યારે અમુક મિત્રો જે અત્યારે જે ચૈત્રી નવરાત્રિ પણ મિત્રો ચાલી રહી છે એના ભાગરૂપે જે એમકોડા ઉપવાસ હોવા છતાં અત્યારે તમે જો જે આપણા લક્ષ્મીનારાયણ મંદિરના જે મહંત છે દીપકદાસજી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળો અને વેપારી મંડળે પણ એક મિટિંગમાં અને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત મિત્રો જે આ શોભાયાત્રાનું આયોજન કરેલું છે તેમાં તમામ 18 વર્ણને છોડાવવા આહવાન છે મિત્રો. જે લાઈવ થવાનું કારણ એ હતું કે ઉત્સાહભેર જે સૌ નવયુવાનો જોડાયા હતા એના આપણે જે સુશોભિત કરી રહ્યા છે તે દેખાડવા માટે આપણે લાઈવ થયા હતા. આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામનો.